ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક માટેનું મતદાન રવિવારે યોજાયા બાદ મતગણતરી યોજાતા ભાજપના રીવાબેન પટેલનો 1374 મતથી વિજય થતા ભાજપ નિકોરાની બેઠક જાળવી રાખવામાં પુનઃ સફળ થયું છે. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠકના ભાજપના મહિલા સભ્ય ધર્મિષ્ઠાબેનનું મૃત્યુ થતાં પેટાચૂંટણી યોજાઈ હતી, જે માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. નિકોરા બેઠક માટે 63% વધુ મતદાન નોંધાયા બાદ આજે ઉત્તેજનાભર્યા માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચ મામલતદાર કચેરી ખાતે મતગણતરીનો પ્રારંભ થયો હતો. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના રેવાબેન પટેલ આગળ ચાલી રહ્યા હતા અને 3 રાઉન્ડની ગણતરી સાથે ગણતરી સંપન્ન થતાં તેમનો 1374 મતથી વિજય થયો હતો. ભાજપના રેવાબેન પટેલને 3057 મત મળ્યા હતા તો કોંગ્રેસના માધુરીબેન વસાવાને 1683 મત મળ્યા હતા. નોટાના 95 મત હતા. નિકોરા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપ છાવણીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે જીતની ખુશીનો સંચાર થતા સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને વિજેતાને ફુલહાર કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. વિજેતા રેવાબેન પટેલે જીત બદલ આભાર વ્યક્ત કરી નિકોરા વિસ્તારના વિકાસ કાર્ય માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અમારા ધારાસભ્ય તથા બધાનો વિજય થયો છે કાર્યકર્તાનો. હું રેવાબેન કલ્પેશ, તાલુકા પંચાયત નિકોરા ગામથી વિજય પ્રાપ્ત થયો છે. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક ઉપર પુનઃ ભગવો લહેરાતા વાગરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખુશી વ્યક્ત કરવા સાથે આ વિજય આ વિસ્તારની જનતાને હોવાનું કહી વડાપ્રધાન મોદીના સૌના સાથ સૌના વિકાસમાં લોકોએ મૂકેલ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની આજે ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. 1374 મતોથી તાલુકા પંચાયત નિકોરાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને મારા કાર્યકરો પર મને એનો ગર્વ છે. નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર ઉપર આ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડાતી હોય છે. ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય થયો છે ત્યારે મારા ઉમેદવાર જ્યારે ચૂંટણીની અંદર 1374 મતોથી વિજય થયો છે. આ વિજય પ્રજાનો વિજય છે, જનતા જનાર્દનનો વિજય છે અને તાલુકા પંચાયતમાં નિકોરામાં આવતા ગામોનો વિજય છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. સૌનો સાથ સૌનો વિકાસ. બીજી બાજુ નિકોરા બેઠકના પરિણામ બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ પુનઃ એકવાર આ વિસ્તારમાં કોંગ્રેસને ઊભી કરવાની નેમ વ્યક્ત કરી પૈસાના જોરે ભાજપની જીત થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભરૂચ તાલુકા પંચાયતમાં ભાજપનું જ શાસન છે અને નિકોરા બેઠક ઉપર પુનઃ વિજય મળતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપ પોતાના મૂળિયા વધુ મજબૂત કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકાની નિકોરા પેટાચૂંટણીનું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની 1300 મતથી જ્યારે હાર થઈ છે ત્યારે આ વિસ્તારના કોંગ્રેસના આગેવાન હોય, કાર્યકર્તાઓએ રાત દિવસ સુધી મહેનત કરી છતાં પણ પરિણામ મળ્યું નથી. ત્યારે પરિણામની દિશામાં કઈ રીતે જઈ શકાય એ રીતે કોંગ્રેસ પક્ષ અને એના આગેવાન કાર્યકર્તા આવનાર દિવસની અંદર મનોમંથન કરીને ફરીથી આ વિસ્તારની અંદર કોંગ્રેસનો પાયો નખાશે, કોંગ્રેસની વિચારધારા સાથે લોકો જોડાશે એવી આશા પણ રાખીએ છીએ. સતત 15 વર્ષથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના હાથમાં હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય, પૈસાના જોડે આ સીટ હાંસલ કરેલી છે, ત્યારે આવનાર દિવસની અંદર અમે મનોમંથન કરીને આ વિસ્તારની અંદર કોંગ્રેસ ફરીથી ઊભી થશે એ વાત નક્કી છે.